મોતની સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલે હજી ક્લિનિકલ રજીસ્ટ્રેશન જ ન કરાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે આ મોતનો કારોબાર કરતી હોસ્પિટલ સાથે પચીસ થી વધારે ડોક્ટરો સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે फरियाद के आधार वस्त्रापुर पुलिस ने डॉक्टर प्रशांत वजीराणी की धरपकड़ करी है पर अजी मोटा माथा पुलिस पकड़ थी दूर है देखिए जैसे मैंने आपको बताया हमने टीम्स भी लगाई हैं बाकी जो ये लोग नहीं मिल रहे हैं उनके पासपोर्ट्स का वो लेके भी हम जो है आगे जो प्रोसीजर होता है वो भी करेंगे जो टेक्निकल अवेलेन्स होता है जो इमिग्रेशन में होता है तो वो सारी चीजें जो है जो बाकी हम करते हैं तो हम... रिपोर्ट में ये सामने आया है कि वो मैरिट पे नहीं की गई हैं उसमें कुछ चेंजेस करे गए हैं कुछ चीज़ें छुपाई गई हैं कुछ चीज चेंज की गई हैं तब उस जो है प्रोसीजर थी इनके अलावा भी जो है वो शिफ्ट में मतलब डे वाइज जो है डॉक्टर्स आते थे तो जिस दिन ये मतलब प्रोसीजर हुआ है उस दिन डॉक्टर की इनके प्रशांत की वो थी वहाँ पे जो रिमांड अभी हमने इनका लिया है तो इनसे पूछताछ होगी बाकी जो आरोपी हैं उनसे पूछताछ होगी तब जाके हमें पूरी पिक्चर का पता चलेगा कि कहाँ क्या हो યોગ્ય તપાસ ન થતી હોવાનો આરોપ મૂકી બોરિસના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા ગ્રામજનોએ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરાતા અઢી કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકોની એક બાદ એક પોલ ખુલી રહી છે ખ્યાતિ ડેવલપર્સના ડિરેક્ટર કાર્તિક પટેલ તો મોટો ઠગબાજ હોય તેવું સામે આવ્યું છે કાર્તિક પટેલ સામે મુંબઈની થાણે કોર્ટમાં છેતરપિંડીનો ખટલો દાખલ છે કાર્તિક પટેલે જમીન વેચવાના બહાને વેપારી પાસેથી એકાવન લાખ રૂપિયા પડાવ્યા હતા ગાંધીનગરની બાજુમાં હવે મને ગામ યાદ નથી વર્ષો થઈ ગયા છે પણ એને કરી એના પર એફઆઈઆર કરી હતી એફઆઈઆર લોન્ચ થઈ છે કોર્ટમાં પેન્ડિંગ છે અને એ આજ સુધી હાજર થયો નથી વોન્ટેડ છે પોલીસને એ મેનેજ કરે છે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પટોળિયાને લઈને ખુલાસો થયો છે કે તેઓની રાજકોટ અને સુરતમાં પણ હોસ્પિટલો ધમધમી રહી છે

હોસ્પિટલ પાસે મેડિક્લેમ ઉતરાવવા માટે એજન્ટોનું લિસ્ટ હોય છે મલ્ટીસ્પેશિયાલિટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ આવા એજન્ટોને ઓફર આપે છે પેશન્ટ આપો અને દસ ટકા લઈ જાઓ મેડિક્લેમ હોય તો પેશન્ટના બિલમાં વધારો ઝીંકાય છે હોસ્પિટલ્સ દસ થી પંદર વધુ પૈસા વસૂલે છે મેડિક્લેમ હોવાથી પેશન્ટને એજન્ટને કમિશન બધાની મિલી ભગત થી આ હોસ્પિટલનો ધંધો ધમધમે છે ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસનું એક્શન શરૂ થયું છે મેડિકલ કાઉન્સિલે પણ ખ્યાતિ હોસ્પિટલને નોટિસ પાઠવી સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે મીડિયાના જે રિપોર્ટિંગ થકી અમે મોટો લઈ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ત્વરિત રીતે એની નોટિસ અમે ફટકારી છે અને જે પણ આ વાતમાં અથવા આ પ્રસંગમાં જેટલા લોકો ઇન્વોલ્વ છે એ બધાની સામે અમે સુઓ મોટો કરી અને નોટિસ ફટકારી છે અને વિધિન સેવન ડેઝ દરેક જણના ખુલાસા આવે એનું રિપોર્ટિંગ થાય એના રિપોર્ટ અમને મળે દસ્તાવેજ મળે હોસ્પિટલના પણ દસ્તાવેજ મળે એના ડીડ મળે અને એનું રજિસ્ટ્રેશનની પણ નોંધણીનો અમને પણ પુરાવો મળે એની અમે ખાસ અંદર વિગત લખી છે ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાનો ગાળિયો કસાઈ રહ્યો છે પણ નાના નાના માણસો સામે કાર્યવાહી થતી દેખાઈ રહી છે મોટા માથા સુધી તપાસનો રેલો પહોંચ્યો નથી ત્યારે પહોંચશે કે કેમ પાછલા કિસ્સાઓ જોઈ ગુજરાતની જનતાના મનમાં આ સવાલ કીડાની જેમ સળવળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ Sunday's News.